રાજ્યના શહેરી વિસ્તારનો સૌથી મોટો વડોદરામાં કરોડોના ખર્ચે બનેલ સૌથી લાંબો અટલ બ્રિજ એના ઉદ્ઘાટનથી જ સમયાંતરે જાત જાતના વિવાદમાં સપડાય છે. ત્યારે બ્રિજની નીચે બનાવવામાં આવેલ સ્પોર્ટ દિવાલના બ્લોક કોઈપણ જાતના સપોર્ટ વિના છૂટા પડી જતાં 1 ફૂટ જેટલી ખાલી જગ્યા ખાતે રિપેર કામ શરૂ કરાયું છે. રાજ્યના શહેરી વિસ્તારનો સૌથી લાંબો અટલ બ્રિજ વડોદરામાં તૈયાર થઈ રહ્યો હતો અને રાજ્યના મુખ્યમંત્રીએ થોડા સમય અગાઉ જ ઉદ્ઘાટન કરી આ બ્રિજને ખુલ્લો મૂક્યો હતો. તાજેતરમાં જ ઉનાળાના કારણે બ્રિજ પરનો ડાંબર ઓગળવા માંડ્યો હતો, જેથી તંત્ર દ્વારા સર્વિસ રોડ પર રેતીના ઢગલા ખડક્યા હતા. પરંતુ રેતીના કારણે કેટલાક ત્રિચક્રી વાહન ચાલકો સ્ટેરિંગ પરનો કાબો ગુમાવતા વાહન સ્લીપ થઈ જવાના કારણે જમીન પર પટકાઈને ઇજાગ્રસ્ત થયા હોવાના બનાવ બન્યા હતા. જ્યારે બીજી બાજુ બ્રિજ નીચે તિરાડ પડી હોવાની વાતો ફેલાતા અટલ બ્રિજ ફરી એકવાર ચર્ચામાં આવ્યો હતો. થોડા દિવસ પૂર્વે બ્રિજની નીચે આપેલા સ્પોટ વચ્ચે જગ્યા થવાથી તિરાડ દેખાઈ હતી, પરંતુ આ બાબતે કોઈ ચિંતાનું કારણ નહીં હોવાની પણ હાલબેલ પોકારવામાં આવી હતી. હવે ફરી એકવાર થોડા દિવસો પસાર થતાં જ અટલ બ્રિજ ફરી એકવાર ચર્ચાના આ ચકડોળે ચડ્યો છે. અટલ બ્રિજ પર ગેંડા સર્કલથી ફતેગંજ તરફ આવવાના રસ્તે બ્રિજ નીચે બનાવવામાં આવેલા સ્પોર્ટ દિવાલમાં બ્લોક્સ વપરાયા છે. આ સ્પોર્ટ દિવાલમાં બ્રિજ અને દિવાલ વચ્ચે 1 ફૂટ જેટલો ગેપ પડી ગયો છે. કેટલાક બ્લોક્સ સ્પોર્ટ દિવાલ પરથી હાથથી પણ ઉચકી લઈ શકાય છે. અટલ બ્રિજ અને તેના સપોર્ટમાં બનાવેલી દિવાલમાં આજે ઊભું થયેલ ગેપ દૂર કરવા મરામતની કામગીરી તંત્ર હાથ ધરી હતી. મેં આપના જ માધ્યમથી હમણાં જે આપને વિઝ્યુઅલ બતાવ્યા એમાં જોયું કે જે બ્રિજની કામગીરી ચાલી રહી છે એમાં જે બ્રિજ અને દિવાલ વોલ છે એની વચ્ચે આ લોકો કંઈક બ્લોક કાઢી અને બ્લોક વચ્ચેની ગેપ કરે છે. અધિકારી સાથે હું ચર્ચા કરી લઉં છું કે ભાઈ આ કયા કારણોસર શું છે એની મને પૂરી માહિતી આપો, સાથે સાથે કમિશનરશ્રીનું બી ધ્યાન દોરું છું કે આ કઈ રીતની કામગીરી આ લોકો અત્યારના અને શા કામ શા માટે કરી રહ્યા છે એનું ચોક્કસપણે સ્થળ વિઝિટ કરી અને ચેક થાય એવું કરીશું. મેં આપણને એ જ કીધું કે ટેકનિકલીનો વિષય છે, કમિશનરશ્રીનો ધ્યાન દોરીશું અને કમિશનરશ્રી એનું તપાસ કરશે કે ટેકનિકલી આમાં ખરેખર ખામી રહી ગઈ છે કે શું છે. એ ટેકનિકલ વિષયનું કમિશનર સાહેબનું ધ્યાન દોરીશું અને એ જે કંઈ બી હશે એ આપણે જાણ કરીશું. હું આજે હમણાં તમારા જે બ્રિજના અધિકારીઓ છે એમની સાથે બેસી લઉં છું અને જે હશે આપનું ધ્યાન દોરવામાં એ મારે બોલાવીને એમને પૂછીને કેવું પડશે ને.